ભાગવતનો મુખ્ય વિષય છે. કોઈ વિચાર કરે કે ક્યાં કપટ યુક્ત ભી ધર્મ હોતા હૈ કે? હા હોતા હૈ. કપટ યુક્ત ધર્મ કિસકો કહેંગે? ભગવદ પ્રસન્નતાને અલાવા અન્ય કારણથી જે કોઈ કાર્ય કરવામાં આવે એને કપટ યુક્ત ધર્મ કહેવાય. આપણે ભગવદ સેવા કરીએ, ભગવદ નામનું સ્મરણ કરીએ, પાઠ સ્તોત્ર કરીએ, ગૌ સેવા પણ કરીએ, એમ તો એ કામધેનું છે, પરંતુ આ ભાગવત અને સ્પેશિયલી એમાં પણ આપણી જે પુષ્ટિ ભક્તિ છે એ નિષ્કામ ભક્તિની પ્રધાનતા બતાવે છે. કે નિષ્કામ ભાવથી કોઈ પણ સેવા એ નિષ્કામ ભાવથી કરો, સકામ ભાવથી ન હોવું જોઈએ. અહીંયા પ્રથમ દિવસમાં પણ જ્યારે દાસભાઈએ બહુ સરસ વાત કરી હતી કે કેવલ દૂધ આપે કે એના પ્રલોભનથી આ સેવા કે નથી, નિષ્કામ ભાવ, પછી એ દૂધ આપતી હોય કે ન આપતી હોય, પણ નિષ્કામ ભાવ આ શ્રીજી ગૌશાળા એ સેવાભાવી કાર્યકર્તાઓનો રહેલો છે. અને એટલા માટે જ એનો પ્રભાવ જોઈએ છે. આટલા બધા વૈષ્ણવો આ ગૌશાળા સાથે જોડાયેલા છે, એટલા બધા દાતાઓને સામેથી મન થાય અમે અહીંયા સેવા કરીએ, કારણ કે આ દાસભાઈ જેવા અને એમની સાથે જોડાયેલા વૈષ્ણવનો નિષ્કામ ભાવ છે એટલે ગૌ માતા આપને આપ પૂર્ણ કરે છે. અમને એ પણ જાણવા મળ્યું કે એવું નથી કે એકાઉન્ટમાં બહુ અમુક એવું કંઈ FD કરેલી છે કે આ છે તે છે. તમે વિચારો આટલી હજારો ગાયોનું એનું સંરક્ષણ કરવું, એની સેવા કરવી, દ્રવ્ય વગર સેવા થઈ ન શકે. પરંતુ હવે જ્યાં સાક્ષાત કામધેનુ અને નિષ્કામ ભાવથી સેવા થતી હોય તો પછી એ ધન ખૂટતું પણ નથી, રોજ કંઈક ને કંઈક વ્યવસ્થા થઈ જાય છે. બોલો, રોજ વૈષ્ણવો ધાર્મિક લોકો ભગવદીઓ બધા ગૌ સેવા માટે તત્પર રહે છે. આનું મૂળ કારણ નિષ્કામ ભાવ, અને એ નિષ્કામ ભાવના લીધે લોક અપને આપ જોડતે જા રહે હૈ. એ ગૌશાળા, એ શ્રીજી ગૌશાળા એનું સાક્ષાત પ્રમાણ છે. એટલે કોઈ પણ કાર્ય કરો વૈષ્ણવો, ગૌ સેવા કરો, ઠાકોરજીની સેવા કરો, સ્તોત્ર પાઠ કરો, નિષ્કામ ભક્તિથી. તુજકો તેરા અર્પણ ક્યાં લાગે સો મેરા, કોઈ પણ સકામ હેતુથી નહીં, તો જ એ સેવા છે. કારણ કે કંઈક ઈચ્છા આવી ગઈ માંગવાની તો પછી એ સેવા ક્યાં રહી? વો સેવા નહીં હૈ. એક શાયર ને બડી અચ્છી બાત કહી કે મેં અગર માંગુ તુજસે તું ના દેના મુજકો, મેં અગર માંગુ તુજસે તું ના દેના મુજકો, ક્યોંકિ ફિર મેં આશિક નહીં મેં મજદૂર કહેલાઉંગા. ફિર મેં આશિક ન રહા, મેં તો મજદૂર હો ગયા કે ભાઈ મેને કુછ કિયા ઓર ઉસકી મજદૂરી મુજે મિલ ગઈ. તો જો ભી કરો, ભાગવત નું પણ આયોજન આની મુક્તિ માટે ને આના ઉદ્ધાર માટે, એ બધું મુક્તિ આ તુચ્છ છે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાદ મિતુદ્રવ સંયુતમ પીપત ભાગવતમ રસમાલયમ રસમ આલય. આ આલય એટલે કે આ ફલ કેવું છે કે જેની આગળ મુક્તિ પણ તુચ્છ છે, એવું આ શ્રીમદ ભાગવત છે. આ ભાગવત એ મુક્તિ માટે નથી, ભાગવત એ ભક્તિ માટે છે. આ ભક્તિ શાસ્ત્ર છે. આના ઉદ્ધાર માટે ને ઓલાના મુક્તિ માટે, અરે એના આ એ બધા માટે નથી, મુક્તિ તો મળી જ જશે. ભાગવત કથાનો પ્રભાવ એવો છે, બાય ડિફોલ્ટ એ એવો મુક્તિ તો મળી જાયગી. પણ આ એક જ ભાવ કેન્દ્રમાં રાખીને ભાગવત શ્રવણ કરવાનું કે બસ અમારી ભક્તિ પ્રવૃત્ત થાય, અમારા વંશ અમારા બાળકોમાં એ ભક્તિ આવે, એ ભાવ સાથે વૈષ્ણવ આ કથા સાંભળશો તો આ શ્રેષ્ઠ ધર્મ છે. અને સકામ ભાવ સાથે આ કથાનું શ્રવણ કરશો તો એ કપટ યુક્ત ધર્મ છે. પ્રોજિત કેતવ ધર્મ કપટ યુક્ત. એટલે ભાગવતનો મુખ્ય વિષય નિષ્કપટ ધર્મ, નિષ્કામ ભક્તિ, એ જ ભાગવતનો મુખ્ય વિષય છે. અને એ જ નિષ્કામ ભક્તિની પ્રધાનતા આપણા પુષ્ટિ પરંપરામાં છે. એટલે જ પુષ્ટિ માર્ગમાં બાલભાવની સેવાનો પ્રકાર શ્રી આચાર્ય મહાપ્રભુજી બતાવ્યો. તો આ મુખ્ય વાતને આપણે નિષ્કામ ભક્તિની જે વાત છે, નિષ્કપટ ધર્મ, એ વાતને ખાસ ધ્યાનમાં રાખીને અને સમયની મર્યાદાને પણ ધ્યાનમાં રાખીને આજનું જે કથા યાત્રા છે, ઈચ્છા તો હતી આજે પ્રથમ સ્કંદની યાત્રા પૂરી કરીશું કે ભાઈ કુંતા સ્તુતિ, ભીષ્મ સ્તુતિ, પરીક્ષિત જન્મ સુધી, પરંતુ જે ઠાકોરજીની પ્રેરણાથી જે કંઈ થોડુંક આજે થયું, શ્રવણ કર્યું, બસ એનું ચિંતન કરીએ. અને હવે બે ઘડી હું મારા વાણીને વિરામ આપું, દો ઘડી ભગવદ સંકીર્તન કા આશ્રય લેંગે. અને
આરતી થાય પછી જ આપણે પોતાનું સ્થાન છોડીએ એવો આગ્રહ દરેક વૈષ્ણવે રાખવો જોઈએ. તો કથાની મર્યાદાને ધ્યાનમાં રાખીને આરતી પછી આપણે પોતાનું સ્થાન છોડીએ. આવો 2 મિનિટ કેવલ. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજ, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. ગિરધારી ગિરધારી ગાઈએ રે ભજો, નંદ કે લાલ કૃષ્ણ ગાઈએ રે ભજો, નંદ કે લાલ કૃષ્ણ ગાઈએ રે ભજો, નંદ કે લાલ કૃષ્ણ ગાઈએ રે. ગિરધારી રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે, મુરલી મનોહર ગાઈએ રે માઈ, ગોપી કે નાથ કૃષ્ણ ગાઈએ રે, મુરલી મનોહર ગાઈએ રે માઈ, ગોપી કે નાથ કૃષ્ણ ગાઈએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે. હરિનામ સંકીર્તનની મસ્તી સાથે આજના દ્વિતીય દિવસનો સત્સંગ ભાગવત મહાત્મ્યના
સંપૂર્ણ સાથે પ્રથમ સ્કંદની અધિકાર લીલામાં પ્રવેશ સહિત દ્વિતીય દિવસનો સત્સંગ વિરામ લેવા જઈ રહ્યો છે. શ્રી ભાગવતજીની આરતી થવા જઈ રહી છે. હું નિવેદન કરું એટલા જ પરિવારો મંચ પર આવશે. અમારા મુરબ્બી શ્રી નરેન્દ્રભાઈ ગંગદેવ, બધા મનોરથી પરિવારો પોતપોતાના પોથીજી પર આરતી માટે જશે. મનોરથી પરિવારો બધા પોતપોતાના પોથીજીની આરતી પર જશે અને હું નામ બોલું એટલા પરિવારો અહીંયા મંચ પાસે આવશે. મુરબ્બી શ્રી નરેન્દ્રભાઈ ગંગદેવ પરિવાર, અમારા અમિતભાઈ રૂપારેલિયા જ્વેલદીપ જ્વેલર્સ પરિવાર, અમારા બહેરીનવાળા જનકભાઈ પારેખ પરિવાર, આ ત્રણ મુખ્ય મનોરથી પરિવારો મંચસ્થ થશે. અમારા રમેશભાઈ ધડુક પરિવારના પણ કોઈ ભાઈ બહેન ઉપસ્થિત હોય તો એમને પણ મુખ્ય મંચ પર પધારવા નિવેદન કરીશ. રમેશભાઈ ધડુક પરિવારના કોઈ ભાઈ બહેનો ઉપસ્થિત હોય તો એમને પણ મંચસ્થ આવવા નિવેદન કરીશ. વિનુભાઈ દત્તાણી અને લહેરુભાઈ, એમને પણ નીચે આરતી કરવા માટે નિવેદન કરીશ. વિનુભાઈ પારેખ દુબઈથી પધાર્યા છે, એમને પણ આરતી માટે નિવેદન કરીશ. માનેશ્રી વિનુભાઈ મંચ પર આવવા નિવેદન. વ્યોમેશભાઈ ડ્રેસવાલા, અમારા દિલીપભાઈ સોમૈયા પરિવાર, દિલીપભાઈ સોમૈયા ઝડપથી મંચ પાસે આવશે. દિલીપભાઈ સોમૈયા પરિવાર ઝડપથી મંચ પાસે આવશે. મનુભાઈ આડેસરા, મનુભાઈ આડેસરા એવન જ્વેલર્સ ઝડપથી મંચ પાસે આવશે. મનુભાઈ આડેસરા એવન જ્વેલર્સ. ભરતભાઈ સોઢા, માનનીય શ્રી ભરતભાઈ સોઢા પરિવાર ઝડપથી મંચ પાસે આવશે. ભરતભાઈ સોઢા પરિવાર મંચ પાસે આવશે. નાથા બાપા રાયચુરા, નાથાભાઈ રાયચુરા મુરબ્બી શ્રી નાથાભાઈ મંચ પાસે આવશે. અમારા પ્રફુલભાઈ ગંગદેવ, આરતી ઝડપથી આપજો. આ બધા જ મનોરથી પરિવારો વૈષ્ણવ વિશેષો દ્વારા આજે શ્રી ભાગવતજીની આરતી સંપન્ન થવા જઈ રહી છે. વ્યોમેશભાઈ, आरती विश्व विहारी की, भागवत भव भैयारी की, आरती विश्व विहारी की, भागवत भव भैयारी की। अष्ट दश सहस्र श्लोक सोहे, द्वादश स्कंद हृदय मोहे, मधुर फल वेद वृक्ष को है, श्रवत हरि कथा सुधा जो है, परीक्षित भूप करियो भवक पर, परम सुख रूप तरणी दृढ़ कृपा तुम्हारी की, भागवत भय भयहारी आरती विश्व विहारी की, भागवत भय भयहारी दया गो कर्ण हृदय धारी, उबार्यो प्रेत धुंधकारी, प्रगट भय गोविंद गिरधारी, गई गो लोक सभा सारी, सुखद गुण गान बढ़ावत ज्ञान, कथा रस पान कीर्ति व्रज विपिन बिहारी की, भागवत भव भयहारी आरती विश्व विहारी की, भागवत भव भयहारी, कथा कलि कलुष कुल हरिणी, सूत ऋषि सोनक सोबरनी, हृदय महि भक्ति भाव भरनी, सकल विश्व मुद मंगल करनी, ताप त्रय हरत बोध मन भरत, हृदय महि धरत ललित छवि लीला धारी, भागवत भव भयहारी आरती विश्व विहारी की, भागवत भव भयहारी मनुज जे सादर नित ध्यावे ध्यावे, प्रेम सो पढ़े सुने गावे गावे, सतत मन वाचित फल पावे पावे, जननी के गर्भ नहीं आवे आवे, एक हूँ श्लोक सुधारत लोक, हरत श्रम शोक शरण है श्याम मुरारी की, भागवत भव भयहारी
आरती विश्व विहारी की भागवत बल दयारी परम कृपाल श्री वल्लभ नंदन भरत कृपाल जह सन जय जन सर आए अनुसर रही सोपत श्री गोवर्धननाथ परम उदार चतुर चिंता राखत भव दारावन भज कृष्णदास काज सब सर जो जाने श्री विकलनाथ परम कृपाल श्री वल्लभ नंदन करत कृपा निज करत कृपा निज करत कृपा निज हस्त बोलो श्री भागवत भगवान की श्री वल्लभादीश की परम कृपाल श्री वल्लभ नंदन करत कृपा निज हस्त दे माथे श्री वल्लभ नी शरण अने वल्लभ नी महत कृपा ना फल स्वरूप राजकोट सहित विश्वभर नी वैष्णव सृष्टि श्रीमद भागवत सत्संग नु श्रवण पान करी रही छे जेमना मधुर श्री मुखे आ दिव्य सत्संग नु रसपान आपणे करी रह्या छीए एवा कड़ी अमदावाद सूरत ना पूज्यपाद गोस्वामी श्री गोवर्धनेश जी महोदय श्री हवे मंच थी अपना निवास प्रति पधारी रह्या छे सामे मंदिर पंडाल में आज गौचारण लीला नु दर्शन आपणे करी रह्या छीए कथाना प्रसंग ने उपयुक्त आज गौचारण लीला नो मनोरथ ठाकुर जी ने सिद्ध सामेना पंडाल में थयो छे गौचारण लीला नु दर्शन करता अपने श्री वल्लभ ना चरण स्पर्श नो लावो आचार्य निवास ना प्रांगण में लईए पूज्यपाद गोस्वामी श्री गोवर्धनेश जी महोदय श्री त्या अपना आचार्य निवास ना प्रांगण में बिराजित रही अने आपणे चरण स्पर्श नो लावो प्रदान करी रह्या छे आवतीकाल ना कार्यक्रम नी वैष्णवोने खास जाण करूं आवतीकाले भागवत सत्संग उपरांत रात्रि कार्यक्रम में राजू भाई गढ़वी नो डायरो हसायरो आयोजित थयो छे आवतीकाले 23 तारीख अने शनिवार नो दिवस कथा उपरांत रात्रिना श्री अमनाजी नो चुंदड़ी मनोरथ दर्शन स्वरूपे कथा उपरांत रात्रिना मंदिर पंडाल में श्री अमनाजी ना चुंदड़ी नो मनोरथ अने रात्रि कार्यक्रम में राजू भाई गढ़वी नो डायरो हसायरो आज मंच में रात्रे 10 વાગે આયોજિત થયો છે આવો આપણે દર્શન થી લાભાન્વિત થઈએ દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો માજુ અંધેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો સાધન ઓર નહીં આતલી મે सोत निवेरो सूर कहा कहे द्विविध आंधरो बिना मोद को चेरो भरोसो डडई न चरणन केरो डडई न चरणन केरो भरोसो डडई न चरणन डडई न चरणन रडई न चरणन के